यस विद्यार्थी मित्रों, आज शनिवार विषय समास अने धोरण 9 प्रकरण आपणे 19 કરી રહ્યા છે. તમને ખબર છે ભારતમાં વર્ષ ભારત અને ભારતમાં લોક જીવન છે. ભારતમાં લોક છે, લોક જીવન છે, તે ચર્ચા કરી રહ્યા છે. લોક જીવન ભારતના લોકોનું લોક જીવન કેવું છે, રહેઠાણ કેવું છે, ખોરાક કેવો છે, પોશાક કેવો છે અને લોકોની જીવવાની રીતભાત કેવી છે એના વિશે આપણે ચર્ચા કરીએ છીએ. બરાબર છે. કાલે ધોરણ 9ના વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન કે તમે જે કંઈ પરીક્ષા આપી છે કાલે 40 માર્કની, ઘણા બધા વિદ્યાર્થીઓને 40 માર્ક આવ્યા છે, તો ખૂબ ખૂબ અભિનંદન. આવી જ રીતના તમે મહેનત કરતા રહેશો વિદ્યાર્થી મિત્રો, કે જેથી કરીને તમને સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત થાય. બહુ બધા જ વિદ્યાર્થી બહુ સારું પરફોર્મન્સ આપ્યું છે, તો ખૂબ ખૂબ તમારો તમને અભિનંદન, કોંગ્રેચ્યુલેશન. બરાબર છે. હવે અને પહેલાના વિડીયોમાં પણ આપણે કીધું છે કે 29 તારીખે તમારી ગણિતની પરીક્ષા હશે, તો એમાં પણ આવી રીતના તૈયારી કરશો જેથી કરીને તમને સારામાં સારા માર્ક્સ આવે એવી અપેક્ષા રાખીએ છીએ અમે બધા જ શિક્ષકો. અને હવે લોકજીવન વિશે આપણે ચર્ચા કરીએ. પૂર્વ ભારત, લોકજીવન પૂર્વ ભારત. બરાબર છે. તો એની ખોરાક જોઈએ છે. ખોરાક બિહાર, ઝારખંડ, છત્તીસગઢ તથા પશ્ચિમ બંગાળના લોકો રોટલી, શાક, શાકભાજીનો ખોરાક લે છે, પણ ખોરાકમાં ભાતનું પ્રમાણ વધારે છે. કેનું પ્રમાણ વધારે છે? ભાતનું પ્રમાણ વધારે છે. આ ઉપરાંત કઠોળ, લીલા શાકભાજીનો ઉપયોગ પણ ખોરાકમાં કરે છે. આપણે પણ કરીએ છીએ, લોકો પણ કરે છે. રસગુલ્લા અને સંદેશ બંગાળી લોકોની પ્રિય મીઠાઈ છે. આપણી પણ પ્રિય મીઠાઈ હોય, દરેક દેશની પ્રિય મીઠાઈ હોય છે, દરેક રાજ્યની પ્રિય મીઠાઈ હોય છે. બરાબર છે. તો બંગાળી લોકોની પ્રિય મીઠાઈ રસગુલ્લા અને સંદેશ. હવે આવે છે પહેરવેશ. આપણે પહેરતા હોય છે, તમને ખ્યાલ છે આપણો પહેરવેશ. બિહારના લોકો પુરુષો ધોતી, જભો, ખભે ખેસ, માથે પાઘડી પહેરે છે. સ્ત્રીઓ સાડી, ચણિયો, કબજો પહેરે છે. ઝારખંડ, અસમ, ઓડિશાના લોકોના પહેરવેશમાં મોટો તફાવત જોવા મળતો નથી. બંગાળી સ્ત્રીઓ બંગાળી ઢબે સાડી પહેરે છે, જ્યારે પુરુષો પાટલીવાળું ધોતિયું અને રેશમી ચપ્પો પહેરે છે. રેખા વિશે વાત કરી, મેદાની પ્રદેશના રાજ્યમાં રહેતા લોકો ઈંટ અને સિમેન્ટના પાકા મકાનોમાં રહે છે. પર્વતીય વિસ્તારમાં વસતા લોકો ઘરોમાં લાકડા અને વાંસનો વધારે પડતો ઉપયોગ જોવા મળે છે, ઠંડીથી બચવા માટે આવું કરતા હોય છે. બંગાળમાં ઘરના પાછલા ભાગમાં પુકુર એટલે કે નાનકડું તળાવ રાખવામાં આવે છે. શા માટે ભાઈ રાખવામાં આવે છે? તો કે જેમાં માછલા ઉછેર કરવામાં આવે છે. આ પુકુર જે નાનું તળાવ હોય છે એમાં માછલા ઉછેર કરવામાં આવે છે મકાનના પાછળના ભાગમાં, અને આ માછલા રોજ બરોજના ખોરાકમાં ઉપયોગી છે અને એ લોકો ખોરાક તરીકેનો ઉપયોગ પણ કરે છે. મિત્રો જરા નિહાળી લો. યસ વિદ્યાર્થી, આપણે ચોથો ટોપિક કન્ટિન્યુ કરીશું. હવે આવે છે ભાષા. તમને ખબર છે કે અલગ અલગ દેશોમાં અલગ અલગ ભાષા બોલાતી હોય છે. ભારતમાં ગુજરાતી, હિન્દી, બીજી પણ અન્ય ભાષા બોલાતી હોય છે, પણ લોકલ ભાષા તો બોલાતી જ હોય છે. મનુષ્ય તો એ ભાષા છે કે કયા દેશમાં કઈ ભાષાનો ઉપયોગ થાય છે જોઈએ. ઝારખંડ,
छत्तीसगढ़ અને બિહાર માં મુખ્ય હિન્દી ભાષા બોલે છે। આ ત્રણેય રાજ્યોમાં જાટ છત્તીસગઢ અને બિહારમાં મુખ્ય હિન્દી ભાષા બોલવામાં આવે છે। મૈથિલી ભોજપુરી અને માગધી એ બિહાર રાજ્યમાં બોલાતી બોલીઓ છે। જ્યારે મૈથિલી ભોજપુરી અને માગધી એ બિહારમાં બોલાતી મુખ્ય બોલીઓ છે। બિહાર ભાષા ભાષા બોલે છે। અસમમાં અસમી, ઓડિશામાં ઉડિયા તથા પશ્ચિમ બંગાળમાં બંગાળી ભાષા બોલે છે। પશ્ચિમ બંગાળમાં બંગાળી ભાષા બોલે છે। દરેક રાજ્યમાં અલગ અલગ ભાષા બોલે છે, તમને ખ્યાલ છે। મેઘાલયમાં ગારો અને ખાસી ભાષા બોલાય છે। મેઘાલયમાં ગારો અને ખાસી ભાષા બોલાય છે તો મિઝોરમમાં મિઝો બોલીનો ઉપયોગ થાય છે। મિઝોરમમાં કઈ બોલીનો ઉપયોગ થાય છે? મિઝો બોલીનો ઉપયોગ થાય છે। એકમાં મેઘાલયમાં ગારો અને ખાસી, જ્યારે મિઝોરમમાં મિઝો બોલીનો ઉપયોગ થાય છે। આ આદિ ભાષાની ચર્ચા કરી, હવે આપણે છે આવે છે ઉત્સવ અને તહેવાર। માણસો એકને એક પ્રવૃત્તિ કરી અને કંટાળી જતા હોય છે, અને પરિણામે જ્યારે પણ ઉત્સવ આવે ત્યારે માણસો છે એ ખૂબ જ આનંદમાં આવી જાય છે। તમને ખબર છે હાલ નહોતા ચાલે છે, દરેક બાળાઓ સ્ત્રીઓને અને પુરુષોના દિલમાં પણ ખૂબ જ આનંદ હોય છે, કારણ કે નવરાત્રિમાં તમને ખબર છે દાંડિયા રસ રમતા હોય છે લોકો અને ખૂબ જ આનંદ માણતા હોય છે। નવરાત્રિનો તહેવાર ખૂબ જ આપણે ધામધૂમથી ઉજવતા હોઈએ છીએ, બરાબર છે? વિદ્યાર્થી મિત્રો જોઈએ તહેવાર। અસમનું બિહુ અને ઓડિશાનું ઓડિશી, અસમનું બિહુ અને ઓડિશાનું ઓડિશી નૃત્ય જાણીતું છે। આ બંને નૃત્ય જાણીતા છે, બિહુ અને ઓડિશી। જગન્નાથપુરીની રથયાત્રા દુનિયાભરમાં પ્રસિદ્ધ છે। જગન્નાથપુરીની રથયાત્રા આખા વિશ્વમાં દુનિયાભરમાં પ્રસિદ્ધ છે। માણસો એની રાહ જોઈને બેઠા હોય છે કે ક્યારે રથયાત્રા નીકળે, મોટે પાયે નીકળે છે રથયાત્રા। બિહારમાં છઠ ભયાનું છે તથા પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજાના તહેવારો ભવ્ય તેમજ ધામધૂમથી ઉજવાતા હોય છે। આમ દરેક પ્રદેશને પોતપોતાના પ્રાદેશિક તહેવારો છે। ભારત બિન સાંપ્રદાય દેશ છે, બિન સાંપ્રદાયિક દેશ છે, એટલે એમાં લોકો છે પોતપોતાના તહેવારો, પોતપોતાનો જે ધર્મ હોય છે પાળી શકતા હોય છે, એની ઉપર કોઈ પણ જાતનું દબાણ લેવી શકાતું નથી। ભારત જ એક એવો દેશ છે કે જેમાં લોકો છે પોતાનો ધર્મ અને પોતાના તહેવાર છે એ આનંદથી ઉજવી શકે છે, બરાબર છે? એટલા માટે ભારત દેશની સંસ્કૃતિ અને ભારત દેશ મહાન છે। શું કામે? તો કે ભારત દેશમાં અનેક જાતિના લોકો વસે છે, અને છતાં બધા જ શાંતિથી પોતાનું જીવન વ્યતીત કરે છે। વિવિધતામાં એકતાના દર્શન થાય છે, એટલે જ આપણો ભારત દેશ છે મહાન દેશ ગણવામાં આવે છે। તેથી તમામ ધાર્મિક રાષ્ટ્રીય તહેવારો દરેક રાજ્યમાં ઉજવવામાં આવે છે। ભારતમાં દરેક ધર્મના તહેવાર નાત જાતના ભેદભાવ વિના ઉજવવામાં આવે છે, અને લોકો આનંદ ઉલ્લાસથી દરેક તહેવાર ઉજવે છે। દિવાળી, હોળી, બેસતું વર્ષ, નોતા, રામનવમી, શિવરાત્રી, ક્રિસમસ, આ બધા જ તહેવારો છે ભારતમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે। મિત્રો નજર કરજો બે મિનિટ માટે, મેસેજ આવી ગયો છે, તમે અહીં હોમવર્ક ચેક કરવા માટે પણ આવી શકો છો, બરાબર છે? અસ્ત।